અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નાનોદર ગામે ઊભા પાક વિશેની સમસ્યા અંગે આમ આદમી પાર્ટીને કરવામાં આવી રજૂઆત. સાણંદ તાલુકાના નાનોદરા ગામના પંચાયત સભ્ય એવા દાનુભાઈ મોતીભાઈ, માજી સરપંચ શ્રી શાંતાભાઈ તેમજ ગામના આગેવાન ગામના ખેડૂતોએ સુકાતી ડાગરના પાકને પાણી ન મળવાની સમસ્યા અંગે કરી રજૂઆત. આજરોજ આમ આદમી પાર્ટીના માધ્યમ દ્વારા સરકારને અપીલ કરીએ છીએ કે હઠીપુરા ગામની કેનાલમાંથી જે પાણી આવે છે તે અત્યારે ખોલી આપો તો નાનોદરના 3 તળાવો ભરાઈ જાય તો આ તળાવોમાંથી આશરે 10-15 ગામના ખેડૂતોને લાભ મળે તેમ છે. જો કે અત્યારે અમારે પાણીની ખૂબ જરૂર છે, અમારો ઊભો પાક હાલમાં સુકાઈ રહ્યો છે તેમ અમારા લોકોને આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરી છે કે અમને પાણી આપવામાં આવે. સરકારશ્રીને અમે રજૂઆતને ધ્યાનમાં રાખી અમને હઠીપુરા કેનાલમાં જે પાણી આવે છે તે કેનાલનું પાણી અમને અમારા તળાવમાં છોડી આપવામાં આવે તેવી અમારી માંગ છે. જો અમને પાણી છોડી આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવું. હા, આપણે ગામના વોધાભાઈ અને નાના બાપા જોડે ગામના પ્રશ્નની ચર્ચા કરી. આપણે જાણીએ છીએ કે અત્યારે સત્તામાં ભાજપ સરકાર છે, પણ એક આમ આદમી પાર્ટીના સૈનિક તરીકે આપનો જે પ્રશ્ન સાંભળ્યો છે, આ પ્રશ્ન સાંભળ્યા પછી મને એમ થાય છે કે છેલ્લા 27 વર્ષથી જો ભાજપ સરકાર હોય અને એક સામાન્ય પ્રશ્ન હોય, અહીંથી 10-15 કિલોમીટરના અંતરે જે હઠીપુરા ગામ છે ત્યાં નર્મદાની કેનાલ નીકળેલી છે એવી ગામની રજૂઆત છે. એ ગામની અંદર એક નાળું છે, એ નાળું જો ખોલી નાખવામાં આવે અને હઠીપુરા ગામના તળાવની અંદર જે મોટા 3 તળાવ છે એ જો આ સરકાર પાણીથી ભરી દે તો જે ડાંગરનો પાક છે એ સુકાવાની તૈયારી, પાકને જીવનદાન મળી જાય, આ 15 ગામના ખેત મજૂરો, આ ભાજપ સરકાર જય જવાન જય કિસાન જય જવાન જય કિસાનના નારા ગાશે. જો મારી તકલીફ ખેડૂત હિતની વાત હોય અને ખેડૂતને દુઃખી ના કરવો હોય તો એક આમ આદમી પાર્ટીના સૈનિક તરીકે સરકારને વિનંતી કરું છું કે અમારો આ પ્રશ્ન સાંભળીને અમારે આ વિડીયોના માધ્યમ દ્વારા અને આ પ્રશ્નને વિડીયોના માધ્યમ દ્વારા ગામની રજૂઆતને સાંભળીને ધ્યાનમાં લઈએ છીએ અને અમે ખાતરી આપીએ છીએ કે આ ગામના તળાવને વિકલ્પિત ભરવામાં આવે. આ ગામના વીડિયાના માધ્યમ દ્વારા આ તળાવ જો ભરાઈ જાય તો 15 ગામના જે તળાવ છે એ તળાવ પાણીથી ભરાય અને એ તળાવમાંથી ગામના ખેડૂતો 500-500 મીટરના અંતરે વોઇસ પાસ દ્વારા કે મશીન દ્વારા પાણી લઈ જઈ શકે એવી વ્યવસ્થા કરી શકે તેમ છે. તો સરકારને અમારી વિનંતી છે, સરકારે આવા પ્રશ્નને તાત્કાલિક ધ્યાનમાં લેવો જોઈએ. સરકાર જાણે છે ચૂંટણી આવી રહી છે, તો હું વિનંતી કરું ભાજપ સરકારને કે અત્યારે ભાજપના એમએલએ છે એમને આ ખરેખર પ્રશ્ન સાંભળવો જોઈએ. એવું જરૂરી નથી કે આમ આદમી પાર્ટી આની રજૂઆત કરે. અમે તો બે હાથ જોડીને આ ભાજપના નેતાને, આ ભાજપની સરકારને વિનંતી કરીએ છીએ. પ્રશ્ન જય ભારત જય હિન્દ. અમારા ગામનો એવો પ્રશ્ન છે કે અમારા ગામની ડાંગર અત્યારે લાખો ની હજારો હેક્ટર વીઘા જમીન પાણીના પ્રશ્ન સિવાય નિષ્ફળ જઈ રહ્યો છે. નારીને જો પાણી મળે તો નવું જીવતદાન મળી જાય એમ છે. જો 2-3 દિવસની અંદર પાણી મળી જાય તો હજારો હેક્ટર જમીનની અંદર અહીં તળાવ હોવાથી 15 ગામની અંદર આ પાણી જાય અને બધા ગામડામાં જીવતદાન મળી જાય એવું છે. ખેડૂતો બધા પરેશાન છે, પાણી વરસાદ થતો નથી અને સરકાર પાણી હોવા છતાં આ બાજુ આવવા દેતા નથી અધિકારીઓ અને આડા વાડા માંથી બંધ કરી દીધેલી છે. આની 5 વર્ષ પહેલા બનાવેલી છે છતાં પાણી આવવા દેતા નથી અને આવી હરિભક્તની સરકાર આશુવાડા ખાત કરી અને કહી દે છે મૂંગી થઈ તો આ પ્રશ્નનો ઉકેલ લાવવા નાના નાના ગરીબ ખેડૂતોને જીવતદાન આપવા માટે ગામ નાનોદરા ત્રણે તળા ફૂલ થઈ જાય તો 15 ગામના સહારો મળો હતા, ગામના પણ નવા અવતાર આવી જાય. તો નિષ્ફળ ખેતી ના થાય તે માટે વહેલી તકે પાણીની સમસ્યા દૂર કરવા માટે
પાણી સમસ્યા દૂર કરવા માટે આ ગામની અંદર પાણી સુવિધા પહોંચાડવા વિનંતી છે. આ પાણીની સમસ્યા દૂર કરવા માટે ભારત માતા કી જય. અમારી કહેવાની નર્મર વિનંતી એ છે કે અમારી હજારો હેક્ટર જમીનમાં અમારો પાક સુકાય છે અને અઢી બરાબર બંધમાંથી અમારું પાણી આવે તો એ બંધ આડું બાંધેલું છે. જો એ ફોડે તો અમારા 10-15 ગામડાને પાણી મળે એમ છે. તો અમારી સરકારને નર્મ વિનંતી છે, કેજરીવાલ સાહેબ કરે કે કોઈ કરે, અમારી આ સરકારને નર્મ વિનંતી. કેજરીવાલ સાહેબ ચૂંટણીનો જવાબ આપશો તો કરે. હા, આપણે ગામના વોધાભાઈ અને નાના બાપા જોડે ગામના પ્રશ્નની ચર્ચા કરી. આપણે જાણીએ છીએ કે અત્યારે સત્તામાં ભાજપ સરકાર છે, પણ